હાદાનગરમાં તડીપાર થયેલા પુત્રે માતાને બહેનને માર માર્યો હોવાના પગલે બોરતળાવ પોલીસ મથકે બહેને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં શેરી નંબર 2માં રહેતા જિનલબેન મારુભાઈ સુમરાની દીકરી તેમના ઘરે આવી હતી ત્યારે તેમનો તડીપાર પુત્ર સમીર સુમરા અન્ય વ્યક્તિઓને સાથે લઈ અને માતા પુત્રીને માર મારવા આવ્યો હતો અને ધાંધલધમાલ મચાવી માતા પુત્રી પાસે સોના અને રૂપિયાની માગણી કરી હોવાના પગલે પુત્રી બોરતળાવ પોલીસ મથકે પહોંચી હતી અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. કયા વિસ્તારમાં રહ્યો બેન? હાદાનગરમાં પ્લોટ નંબર 66B માં. શું બનાવ બેન? સમીર મારો ભાઈ છે, જીનતબેન મારા મમ્મી છે. અમે છાપામાં આપી દીધું, એ અમારા કેવા બાર છે, છતાંય અમારા ઘરે રોજ આવે, મારા મમ્મીને ધમકી આપે કે મને પૈસા દે ને તો તોડફોડ કરું, બધું ભાંગતૂટ કરું. મારા મમ્મીને અવારનવાર મારીને જોર જબરદસ્તી કરીને પૈસા લઈ જાય. એની ઉપર કેસ થયો. તડીપાર થયા તોય ભાવનગરમાં રહે છે. અત્યારે અમને નાની બેન દિવાળીનું કામ કરાવવા આવી અને ખૂબ મારી મમ્મીને ખૂબ માર્યા. અત્યારે વડલે કેસ કરવા આવ્યા, એની ઉપર 5 જણા આવ્યા હતા મારવા. કોણ કોણ હતા એ 5? સમીર, અસમા, એનો ભાઈ અને 2 અજાણ્યા શખ્સો અને 2 ગાડી અને 5 જણા હથિયારો લઈને મારવાની. મમ્મીને કહે છે કે મને ઘરેણું આપો ને 50,000 રૂપિયા આપો, નકર તમને મર્ડર કરી નાખું. છરીયું માર દઉં, હજી છરી લઈને ફરે છે. ક્યાં રહ્યા છે આ વ્યક્તિ બધા? એ અત્યારે નીંદી ચાલી માસમાના ઘરે. તમે કઈ જગ્યાએ આવ્યા છો? અમે અત્યારે વડલા પોલીસ સ્ટેશન કેસ કરવા આવ્યા છીએ. અને અસમા કુતલખાનું આકે છે. કેટલી વાર અમે અહીંયા જાહેરાત કરીએ પણ અમારું કોઈ કાંઈ સાંભળતા જ નથી. આને જેલ એન્ટ્રી કરી દો, પાછા થઈ ગયેલા તોય ફરે છે ને આવી રીતે અમને મારડી પાર કર્યા તોય આટા હું તડી પારના કાગળ બની ગયેલા.